મારા ઘર ના ને બરોબર પેલા સાસરુ ધીરજ હતું મારા ઘર ના પછી તમારા ઘર ના થી કઈ સમાજ ના છે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, મનસુખભાઈ રાઠોડ ઉપર રાજકોટ થી મિલનભાઈ નો ફોન આવે છે, જેની અંદર મિત્રો મિલનભાઈ જે છે તેમને તેમના પત્નીનું નામ કુપનમાં ચડાવવાનું હોવાથી અધિકારીઓ તેમજ મિત્રો આ કામની અંદર તેની મુશ્કેલી આપતી હોવાથી તેમનું નામ પડતું નથી, જેને લઈને મિત્રો મિલનભાઈ મનસુખ રાઠોડની મદદ માંગી રહ્યા છે. ત્યારે મિત્રો મનસુખભાઈ રાઠોડ મિલનભાઈને ખૂબ જોરદાર સલાહ આપે છે, જે સાંભળીને તમને પણ મજા આવશે. તો મિત્રો શાંતિથી સાંભળો કે મનસુખભાઈ રાઠોડે મિલનભાઈને આ બાબતે શું સલાહ આપી છે. એ પહેલાં જો મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલે સબસ્ક્રાઈબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તમારું નામ મિલનભાઈ બ્રાહ્મણ, મિલનભાઈ બાવાજી રામાનંદી, રામાનંદી બોલો બોલો. એટલે તમારા વિડીયો ની જોયા સાહેબ. વાત એવી છે, બે વર્ષથી અમે લવ મેરેજ થઈ રહ્યા ને, એટલે મારા ઘરના ને બરોબર પેલા સાસરુ ધીરજ હતું મારા ઘરના પછી તમારા ઘરના થી કઈ સમાજ ના છે વણકર અને તમે રામાનંદી સાધુ છો. હા સર, બરોબર. એટલે તમારા એ વિડીયો ને જોયા પછી વાત એવી છે કે ત્યાં બે વર્ષથી અત્યારે અમારે લોધી ત્યાં ચાલુ તો રહ્યા ને, ત્યાં ચાદર હળવું તડવી છે એ સાહેબ ની. અમારા ઘરના નું નામ ફિરસતા બોલે છે તોપન માં, એટલે લોધી ત્યાં વરા તોપન નામ તમે તરી ને મારું તોપન જુદું કરી દેતા નથી. કોણ નથી કરી દેતા? લોધી ત્યાં વરા. લોધી ત્યાં વરા એટલે મતલબ આ દીકરી ના મા બાપ કે કોણ? એમ ના, એ એટલે સાહેબ એમ કહે છે પેલા ફિરસરા એનું નામ ટોપન માં બોલે છે ને, એ એમ કહે ન્યાથી અમને ના પાડે તમે તરવાની. તો એ સાહેબ ને મેં એમ કીધું તમને સાહેબ ના પાડે તમે તરવાની, તો અમને તમે અમે તમને સાદરિયા પૂરા પાડી દઈએ બરોબર, લવ મેરેજ નું સલતું આપ્યું. એમ નો પછી તો એના તમારા દીકરીનું નામ કુપન માં ચડાવવું છે ને? મારા ધરના નું નામ પેલા ફિરસરા હારે હતા ને, એના કુપન માં નામ ચડેલું છે. હા, એના કુપન માં નામ ચડેલું છે. તો ઈ કાઢી દે ને, ત્યાંથી નામ કમી કરી દે ને તો અહીંયા ચડે. એટલે તમે ઊંધા ગેર માં ગાડી હાકો છો? ઊંધા ગેર માં મંત્રી સાહેબ, જે કદાચ દીકરીના માવતર ને ન્યાથી કે કોઈ પણ જગ્યાએ કુપન માં નામ હોય તો ન્યા પેલા છોકરીને કમી કરાવવા જવું પડે. પછી છોકરી ઘેરે ચાલો, અમારે એમાં એવું છે ચાલો જ્યાં તમે થાય ને ન્યાજ નામ તમે થાય, ન્યાજ પાછું કુપન માં મારું નામ રાવતી. હવે તમે સમજી લ્યો. હા, પણ ઈ તમે ઓલા કુપન માંથી પેલા નામ કમી નો દાખલો કઢાવો. એનો લોટી ત્યાં ચાલુ તો લાગુ. હા યાર, તો બીજી વાતો કરે છે યાર. ફોર્મ ભરો તઈ ચડેલા, પેલા ની કુપન માંથી નામ કમી કરાવો. કમી કરાવે, કમી નો દાખલો કાઢી પછી આ કુપન તમારું રહ્યું એમાં નામ ચડાવવાનું ફોર્મ ભરો. એ સાહેબ એમ કે છે તમે ચોપન લેતા આવો, તો ચોપન ઓલા પાસે એ તો ત્યાંથી ની વાત એ મેં તમારી સલાહ લઈ. દાદા હું એમ કઉ છું કે ઈ કરવું પડે તો ઓલા કુપન દેતા નથી એમ કયો ને? તો હું તો તમને ઈ તો કઉ છું કે કમી એમના નો થાય, કમી નો દાખલો કર્યા પછી નામ ચડાવવાનું ફોર્મ ભરો તઈ થાય. હા, તો એ ચોપન દેતા નથી તો એનો તે રસ્તો લેવો.
એટલે મતલબ ત્યાંથી છૂટું કર્યું તો તમારા લફડું હતું એમાંથી એનું છૂટું થઈ ગયું કે પછી એને કેવી રીતે છૂટું થયું? ન્યા એનો ઘર વાળો રહ્યો ને દારૂ પીન મારતો ને 10 વરા રહ્યા રે હતા ભાઈ. બરોબર, એટલે ઈ વિવાદિત બાબત માં છે એટલે નો દે ને એમ વાત. હા હા, એટલે એવું છે. એટલે તમારે ઈ દાખલો ત્યાંથી કમી કરી દઈએ તો તમારે અહીં ચડે. એમાં આવે છે રસ્તો લેવો, એમાં એક રસ્તો નો આવે. એમાં ઓલા કઈ તમારે મેળ નથી એટલે ઈ તો બધું આ કારો કામો કર્યો એનું કારું કામ હોય. હા એમ છે, એને ત્યાંથી છૂટાછેડા થઈ ગયા તો ઈ તો તમે ત્યાં પોલીસ સ્ટેશન માં ગયો તો કુપન ની જેરોક્સ, કુપન નું નામ કમી નો દાખલો કઢાવી દે. અમે બે વરે થયા પોલીસ સ્ટેશન જાય, પોલીસ વાળા એમ કે આમાં ઈ કે કુપન માં નંબર કઈ લેવા દેવા ન હોય અને ચાલુ ત્યાં એમ કે તમે કુપન લેતા હો. આ છોકરી ક્યાં ગભા રહે હતી? ફિરસરા. ફિરસરા કેન્યા? ફિરસરા લાઠાભાઈ સાથે થયા છીએ ને. તમારા પછી લફડું કેમ કરતા થયું? અમારે સાઈડ માં એવું હતું કે એકા બીજા ને જઈમો અને કહી દો. આગળ કઈ કઈ પ્રેમ પ્રકરણ તમારું છે? કઈ થવાની પ્રેમ લીલા નું મતલબ કેવી રીતે? એમ કઈ એકા બીજા ને રાજી ખુશી થી. હું સમજી ગયો, રાજી ખુશી થી. પણ તમે મતલબ આને એકા બીજા ઘરે જાતા આવતા કે ફોન માંથી ઈચ્છા માંથી કેમ થતા પ્રેમ થયો એનું કારણ કેવી રીતે થયું? એમાં એવું હતું સાહેબ, મારે મારા પપ્પા ઓફ થઈ ગયા હતા અને ઓલો હું એ રાજકોટ રહેતો ધંધો કરતો. બરોબર, હું રોટલા હતું ચૂંટ માં વાંધો હતો. એમ નહીં, શેનો ધંધો કરતા? મંડપ જરૂર નો. એમ નહીં, તમને છોકરી ભેગી કરીને પછી પ્રેમ કેવી રીતે થયો એમ પૂછ્યું. પ્રેમ તો એટલા બીજા ને સાહેબ ગયમો અને રાજી થઈને કહી દઉં. એમ નથી, હું ગયમો રાજી. તમે કે તમે કઈ કાયદેસર તો લગ્ન કર્યા નથી? કાયદેસર તોરત માં સાહેબ કર્યા ને ભાઈ. પણ એમ નહીં, પણ તમે એના ઘરે જાતા આવતા કે ઇન્સ્ટા માંથી ફેસબુક માંથી આ પ્રેમ થવાનું બે નું એક જ ગામ છે કે અલગ અલગ? બે નું બાજુ નું ગામ. મારું રાવજી અને મારા ઘર નામ માછાવડ. શું ગામ? માછાવડ. માછાવડ કે માખાવડ? માછાવડ. અને મારું રાવતી છે. માખાવડ કે માછાવડ? માછાવડ. ઈ ક્યાં આવ્યું? રાવતી ની બાજુમાં. પેલા રાજકોટ થી મોવડી પછી રાવતી માછાવડ. પછી આમ જાવ તો માછ નો ઓલો થાંભા વીરવા લાગે. એટલે મતલબ તમે ઇન્સ્ટાગ્રામ માંથી કીધું? ના, એ તમે આવતા એ રાવજી. શેમાં કામે આવતા? શેમાં કામે? હે, કારખાનામાં. અને પછી તમે? હું મેલવા 2-3 વાર ગયો તો ત્યાંથી મારે વા લોટી તા ને સાઈડ હાલતી. તમારી ગાડીમાં બે હતા? હા, તમારી ગાડી બે હતા. પછી કઈ નઈ, એટલા બીજા ને પૂછ્યું તો હા રાજી છે. એમ ના, એમ એમ સીધું એ ડાયરેક્ટ વાત છે. તમારી સ્ટોરી જાણું છું. આનું તો ધરો સ્ટોરી આ છે એ તમને સીધી. એમ નહીં, પછી તમે તમે એકાબીજા પછી એમ કે એકાબીજા હામુ જોતા જો એકાબીજા કઈ કામ એમ કેમ થાય ને એમ નામ થોડું થઈ ગયું. લે પૂછ્યું, સીધું પૂછી લે. કોઈ થી કોઈ આપડે બજાર માં રોજ બાઈ નીકળતી આપડે રોજ. હાલો હાલો, હા બોલો. હા મારા કપી નીકળો. તમે ઓલ પીએ સાહેબ ઈ ટાઈમ નહીં થાય તો ભાઈ હું છોટો તમનો તો ટાઈમ હું છોટો બરબાદ કરો છીએ. કોણ છે? નવા પી સાહેબ જે ચોપન નું તમારાથી ન્યા થાય થાય એમ તેનું અમે એમ કે તમે કઈ આશ્વાસન આપો. હા તો આશ્વાસન તો આપે. તમે ફોન કાપી નીકળો છો. બોલો સાહેબ. હે, હા બોલો. હા એટલે ઈ મેં કીધું થઈ જાય એમ તો તમને કીધું ભાઈ. તમને ત્યાં ન થાય ને હવે ત્યાં થઈ જાય તો હું એમ આપણે એટલે ઈ તમારે એનો અરજી કરવી પડે ને એની અરજી કરો થઈ જાય એમ કહું. પણ તમે તો આપણે તો અડવાઈ જતી પણ તમે ફોન કાપી નહીં કહું સીધો. એને સાહેબ અરજી એને અમે ઓલા છીએ બધું હું તમને વોટ્સઅપ કરું. બરોબર, બધું અમે કરી એ હવે એમ કીએ કે તમે કુપન લેતા આવો.
એ તો દાદા તોફાન ની આ છોટો થઈ ગયો હોય ને એના પછી તોફાન આવે નથી નથી તોફાન લેતા વાંચી છે ત્યાં રોજ તમારા એમ કે છે કે તોફાન લેતા આવો તમે એમ તોફાન વધે અમે ન થઈ બરોબર તમારી કીધે નો થાય આ છોકરી કીધે થાય એમ કહું છું એ છોકરી કમી થઈ કે તમે જાઓ એટલે તમારી કીધે નો થાય અરે સાહેબ હું તમને રેડિયો ના તો એ મારા ઘરને ઘેરા એ છોતકી વતન કીએ છે પણ આમાં વાત અમને એવી જાણવા મળી એ તો એ સાહેબ લગભગ પૈસા થતા એને એટલે એ તમે નથી કરી દેતા અને પેલા અમને ત્યાં સોદન નામું લેતા હો બરોબર એટલે સોદન નામું કરાયું ને પછી એ સલટી આવે તો સલટી દીધું ને હવે તે આમાં વચ્ચેલ છું કે તમારે નોટિસ નાખવી પડે તો વચ્ચેલ છું નોટિસ નાખી તો પછી હમણાં દિવાળી મોડ ગયો હતો ને તો એ કે હવે જાળવી જવું કે હવે પાંચ દિવસ પછી જવાબ દઉં મેં તો તમારે નામ તો દડી જાય એટલે મેં આમ હવે એવું કીધું મેં તમારા વિડીયો ની જોઈ મનસુખભાઈ બરોબર મારી પાસે જેમ મારે ઘરના બાપુ એને આપો જઈને એટલે હું આપી દઉં હલો હા હલો આ જે તારો નામ ચડાવવાનું છે એમાં તો તું અરજી કર ને તો થાય બેટા એમાં એવું હે કે સાહેબ અમે વાળા રહ્યા ને એમાં ઘરવાળો બહુ પ્યાસી હતો તો માતા ને કુતા ને એવું કરતા હતા હું માં તોફાન ને વિહા હમણાં 10 વર્ષ બેઠી પછી અહીંયા લવ મેરેજ કર્યા તે લોકો ના પાડે તમારું નામ કમી નથી કરી એટલે એ લોકો નથી કરી દેતા આ લોકો ચડાવી નથી દેતા લગ્ન નથી ગયા 2 વર્ષ તો અત્યારે લવ મેરેજ ની એવી સહાય જડતી પણ 2 વર્ષ થઈ ગયા શું હોવ કઈ જડે નહી એટલે એવું છે તું પણ વાકે બધું અટકે છે તો તમારા વિડીયો જોયા તો આ કે ફોન કરીને પૂછી જઈશું શું આમાં થાય ને કે પૂછી જો કઈ કઈ વાંધો ના તો એ તો તમે એમાં અરજી કરશો ને એટલે તરત જ એમાં નામ કમી થઈ જાય અરજી તો 2-3 બાપુ કરી અમે અરે બાપા એમ અમે કરી એમ ન હોય એક જ અરજી માં થઈ જાય એ તમને કહું છું અહિયાં એમ કીધું કે ભાઈ ઓલા લોકો ના પાડે છે ભાઈ ઈ લોકો તો આપડે છૂટું થઈ ગયા હોય બાપુ એટલે અમે વાળા તો અમે આપડા થી ત્રાસ જ હાલવાના કયો એટલે ત્યાંથી આમ સમાજ લેવલે છૂટા છેડા થઈ ગયા હા છૂટા છેડા એમ કે નાઈ કરે તો હું હરિજન ની છોકરી હોઉં એટલે માય રે તો છૂટું થયો માર એમાં પૈસા તમે દીધા કે એની પાસે દીધા એમની છોકરી હતી મારફા હતી છોકરી લઈ ગયા અને અમારે સમાન બધું ભાંગી તોડી નાખો સમાન બમાન કઈ દીધો કારણે એમ વાત થઈ હતી કે એનું જે હોય એ દઈ દેવું અને અમારું હોય અમે લઈ લેવું પછી ઈ કે કાંઈ તમારી છોકરી 10 વર્ષ રહી કે કાંઈ છે નહીં કે કેવા એક દીધો ઈ કબાટે માર મમ્મી ઘરે પડ્યો હોય અમે તો લવ મેરેજ કર્યા કે એ લોકો પછી અમારે બોલતા ન હોય મારી મમ્મી ની મામલતદાર કચેરી કઈ લાગે મામલતદાર એ ઉપર મને કઈ ખબર એ કે મેં અમારા ઘર ના બહાર અમે 2 વર્ષ થી તમને એટલે એ તો ચડી જા તું અરજી કરજે ને તારા નામ થી એટલે થઈ જા મારા નામ છે હા તમારે તારે અરજી કરવી પડે આવડો ભાઈ તારો હસબન્ડ છે અરજી કરે એને ન કાઢી દે ના હું ભેગી ગઈ છું ભાઈ ભેગી ગઈ તોય ન હાલે હા તારા નામ ની અરજી કરી છે મારા નામ હા મારા નામ ની મેં સહી શીખાય કરી હા તો પછી તારા નામ ની અરજી મારી લીધી હતી હા તો ઈ તારે નામ કમી તારું કરાવવાનું ને આમાં નામ ચડાવવાનું ફોર્મ ભરવાનું નામ કમી નું ફોર્મ ભરી દેવાનું એટલે એમાં નામ કમી થઈ જાય અરે બાપુ અમે નામ કમી ના ફોર્મ ભર્યા હોય ફોર્મ ભર્યું ને એમાં તારે છૂટાછેડા થઈ ગયા એને કાગળ દેવા પડે જેથી કરીને મને સરકારી કર્મચારીને તકલીફ ન પડે ના દીધા ને બાપુ કેમ કે તો કરી દે તને હું કઉ છું નોકરી છે એ તમને ફોટા અમે નાઈક રીતે છૂટું કર્યું હે એટલે સુતાનું તો નાઈક રીતે થયું તું તમે એય દીધા કાગળિયા તો આ વેકેશન ખુલશે ને એટલે થઈ જા આ સારું તો બરાબર એટલે ઈ આ જે તમારું નામ કમી નથી કરી દીધું નથી થયું ઈ બાબતમાં તમે તમારું આ ઓડિયો છે ઈ વાયરલ કરવા માંગો છો હા માજી હે
વાયરલ થાય એટલે તરત જ એ લોકો ને એની એક્શન લે, તમે સમજી ગયા મુદ્દો? પણ એમ છે બાપુ કે આ 8 દિન ની મુદત દીધી હે, જો નકર આમ તમને ફોન કરશું, વાયરલ કરી દેજો તમે. એમ અમારા અત્યારે બધું આ બધું કર્યું એનું કઈ મિનિંગ નો રહ્યો ને તો એનો, કે અમે તો બધું સોશિયલ મીડિયા નું કામ છે, સોશિયલ મીડિયા નું તો કામ થવું જોઈએ ને. ના એ વાત તો સાચી બાપુ. આજે તમે તમને જે નથી કરી દેતા, નથી થયું, નથી થતું, એ તો આપડે નથી થયું એટલે આપડે એના માટે તો કરી છી. અમને નથી કહેતી કે આ વિડીયો તમારા આ થયો તો એ જેટલા કામ કર્યા છે ને, જો અમારે બેન જેના જેના કામ કર્યા એના ઓડિયો વાયરલ કર્યા છે. ના ના એ તો વિડીયો વાયરલ તમારે વાતે હાથે જ કરવો પડે એ તો. હા એટલે એ તમારા હસબન્ડ ને આપો, એની હર વાત કરી લઈ આપો એમને. તમે રામોજ ના હો? રામોજ ના કહો ને, રામોજ ના અમારે સ્વામી એમ દીકરી હે. એની ભત્રીજી જ હું થાવ. ઠીક ઠીક, કઈ વાત નહીં, કઈ વાત નહીં. તમે એક કામ કરો, આ ભાઈ ને આપો, બાપુ ને આપો, અગ્રવત બાપુ. બાપુ આ તમારું કામ ન થયું હોય તો તમે તમારા ફોટા મોકલો બે પતિ પત્ની ને, એટલે હું યુટ્યુબ માં લગાડું છું. ચાલો હા તો વાંધો નહીં, તમે મામલતદાર નું નહીં થયો ને એને બધી નોટિસો ને બધું આપેલું, હું ઈ વોટ ફોટા તમને મોકલો મનસુખ માં. ખાલી તમે તમારા બે જણા નો ફોટો મોકલો, ચાલો લગાડું છું. અત્યારે તમે રાવ કી રહ્યો છો, ક્યાં રહ્યો છો? હા અત્યારે રાવ થી, હા રાજકોટ જિલ્લા ના નહીં લોથીકા તાલુકા ના રાવ કી થી. હા લોધી તો ચાલુ તો ગામ રાવતી, હા મુતામ જિલ્લો રાજકોટ, મુતામ રાવતી. તમે તોતડિયું બોલો છો, જે જીભ જલાય તમારી? હા છે, હા એવું લાગ્યું છે જ. આમ એવું મને દેખાણું એટલે. ના ના એ તો બરોબર, વાંધો નહીં. કાં તમારો ફોટો મોકલો અમારા વોટ્સએપ માં બાપુ. એ ભલે હારું મોકલો. રાવતી બાજુ આવો આવો, તમારે ચા પાણી પીવા. કાં ઉભા રહ્યો, હું તમારું નામ લખી લઉં, મારે પાછું પાછું ઘડી લખું નહીં, ઉભા રહ્યો અને પાછું યાદ રહી નહીં. હાલો તમારું નામ બોલો બાપુ. મિલનભાઈ યોગેશભાઈ જોડેશ્વર. મિલનભાઈ યોગેશભાઈ જોડેશ્વર. યોગેશભાઈ, હા યોગેશભાઈ. મિલનભાઈ યોગેશભાઈ જોડેશ્વર. જોડેશ્વર, હા મામલતદાર ને બે વર્ષ અડ્યું ચડવી છે, નામ તમે કરી દેતા નથી. હાલો બાવાજી અગ્રાવત. રામાનંદી અગ્રાવત નહી બાપુ, રામાનંદ. હા તમારે ઓલા બે ની આવ્યા હતા ને શમશાન યાત્રા, જિલ્લો રાજકોટ, ગામ રાવતી. ઓકે હાલો, હવે તમારું નામ મિલનભાઈ, છોકરી નું નામ શું છે તમારા ઘરનાનું? હર્ષાબેન. બેન આ મેં હર્ષાબેન ને રહેતા. બે નામ છે? હા હર્ષા હે ઉર્ફે, હા અને ઉર્ફે રહેતા હે. ઓકે હાલો હાલો, બે જણા ના ફોટા નાખી દો. હાલો એટલે હમણાં તમારો આગળ સીજોડો સાફ કરો. હાલો સીજોડા ચડાય, અને એ પછી મારામાં વિડીયો મેલ દઈ ગયો સાહેબ. હા હા પણ ફોટા મોકલો કઈ કાલો.